हेलो माय डियर फ्रेंड्स, यूनिट नंबर 2, रीड 1, लेक्चर नंबर 2, पार्ट 2। मित्रों, आपने आगळना भाग में पार्ट 1 में जोयुं हतुं के वॉल्ट डिज्नी नुं खूबज सुंदर निरूपण, खूबज सुंदर चित्र तेना ब्रधर रॉय डिज्नी द्वारा करवामां आव्युं हतुं। रॉय डिज्नी कहता हता के वॉल्ट डिज्नी खूबज इमेजिनेटिव, इंडस्ट्रियस, क्रिएटिव अने जीनियस व्यक्ति हता, जीनियस व्यक्तित्व धरावनार व्यक्ति हता। बैंकर्स माटे ते खूबज निष्फळ कही शकाय तेवा व्यक्ति हता, परंतु ते कल्पना शक्ति ने हमेशा साचू करवामां, सफळ करवामां मानता हता। पोतानी कल्पना शक्ति द्वारा स्वप्नने साकार करता अने हिम्मत हार्या वगर ते कार्टून सीरीज बनावे छे, एमां मिकी माउस एमनी खूबज सफळ कही शकाय तेवी कृति छे, जेना द्वारा ते विश्वमां प्रख्यात बने छे, तेवुं आपणे लेक्चर 1 में जोयुं हतुं। नाउ वी कम टू द लास्ट पेरेग्राफ ऑफ पेज नंबर 12, लेट्स रीड इट। चलो मित्रों, आपणे जोईए, लाइक मेनी पीपल लास्ट पेरेग्राफ में आपणे पहोंच्या छीए। Let's read it. Like many people who work to create humor, Walt took it very seriously. मतलब जे लोको विनोद सर्जवानु कार्य करे छे, मानो के Walt Disney ए विनोद सर्जवानु, लोकोने हसावानु, कार्टून सीरीज द्वारा विनोदनु, हास्यनु सर्जन, ह्यूमर एटले हास्य, विनोद नु सर्जन करे छे, તે લોકોની જેમ વોલ્ટ પણ આ દિશામાં ગંભીરતાથી કામ કરે છે, સિરિયસલી વર્ક કરે છે. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ. તે સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે હજુ સુધી કઈ રીતે સુધારી શકાય તે ઈરાદાથી ગંભીરતાથી ઘણી વાર બેસી રહેતો. એટલે ઘણી વખત તે ગ્લુમીલી, ગ્લુમીલીનો મતલબ થાય ઉદાસીનતાથી, ગંભીરતાથી, તે સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે હજુ પણ એમાં કેવી રીતે સુધારો કરી શકાય તે ઈરાદાથી ગંભીરતાથી બેસી રહેતો, સિરિયસલી તેની સામે બેસી રહેતો. Walt valued the opinion of those working with him. Walt એની સાથે કામ કરનાર અન્યોના મતને જરૂર મહત્વપૂર્ણ ગણતો. એટલે એની સાથે કામ કરનાર લોકોના ઓપિનિયનને ખૂબ જ એ વેલ્યુ આપતો. એની સાથે કામ કરનાર જેટલા બી વ્યક્તિઓ છે એના મતને તે ખૂબ જ મહત્વ આપતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી હિઝ. અનક્વેશનેબલીનો મતલબ થાય નિશંકપણે, પરંતુ ફાઇનલ જજમેન્ટ હોય બરાબર એ નિશંકપણે તેનું ખુદનું જ રહેતું. એટલે કે જ્યારે પણ અંતિમ ફેસલો આપવાનો હોય તો નિશંકપણે અંતિમ ફેસલો તેનો જ રહેતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ evident displeasure, Walt called for comments from a group of our people. મતલબ કે એકવાર દેખીતી નાખુશીથી એક નવા કાર્ટૂનને, એક નવું કાર્ટૂન બનાવ્યું હતું, તેમાં એ ડિસ્પ્લીઝર, ડિસ્પ્લીઝરનો મતલબ થાય નાખુશ થવું, એટલે દેખીતી રીતે નાખુશી દર્શાવનાર એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ વોલ્ટે લોકોના એક જૂથનો અભિપ્રાય માંગ્યો. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ, એટલે તેમના લોકોના જૂથનો એ અભિપ્રાય માંગે છે કે આમાં કેવા સુધારા વધારા કરી શકાય. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, મતલબ એક પછી એક તેઓ વોલ્ટની ખામી શોધવા લાગ્યા. ઓન ઇકોઇંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, બધા વોલ્ટની ખામી શોધવા લાગે છે, એક પછી એક લોકો વોલ્ટની ખામી શોધવા લાગે છે.
I can get rubber stamp that say yes what? He snapped. Snapped એટલે ચોપડાવી દેવું, વાત કાપી નાખી, એકદમ વચ્ચેથી બોલી નાખું. વોલ્ટ એમને ચોપડાવી દે છે, સટ દઈને કહી દે છે, મોઢા ઉપર કહી દે છે કે સડાક દઈને ચોપડાવી દે છે કે ઠીક છે, વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું. એટલે કે વોલ્ટ બનાવે ને પરફેક્ટ જ હોય, વોલ્ટ જે બનાવે એ ઠીક જ હોય, ઓકે જ હોય, યસ હોય, એટલે હું યસ વોલ્ટ જેવો રબર સ્ટેમ્પ લાવી શકું કે જેના ઉપર રબર સ્ટેમ્પ બનાવું તો જેના દ્વારા શ્યોર એવું કહી શકાય કે યસ વોલ્ટ, વોલ્ટે બનાવ્યું છે, ઓકે જ હોય. એટલો એનામાં સેલ્ફ કોન્ફિડન્સ હોય છે, એનામાં એટલો આત્મવિશ્વાસ હોય છે. Then he built and asked the projectionist what he thought. પછી તે શું કરે છે? Wheel, wheel એટલે ચક્કરડું ફેરવે છે. પહેલાં રીલ આવતી, રીલ ફેરવે એટલે આખી ફિલ્મને ફરીથી જોઈ શકાય. તો પછી એ ચક્કરડું ફેરવે છે એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ ઈ થોટ. અને તે પ્રોજેક્ટ ચલાવનારને પૂછે છે કે તે શું વિચારે છે, અને જે વિચાર્યું હતું તે પ્રોજેક્ટ ચલાવનારને કહે છે. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. ડિસેન્ટનો મતલબ થાય અસહમતિ, મતભેદ, વિચારભેદ, ડિસએગ્રીમેન્ટ. તો પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ ઠીક છે, ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. પેલા માણસને ખ્યાલ આવી જાય છે કે મતભેદ છે ઠીક છે. હી ડિક્લેર, તે કહી દે છે, આઈ થિંક યુ આર ઓલ રોંગ, મને લાગે છે કે તમે બધા ખોટા છો. વોલ્ટે માત્ર મુખર સ્મિત કરે છે. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ, ગ્રીન્ડ એટલે કે મંદ હાસ્ય કરવું, આનંદ વિનાનું કૃત્રિમ હાસ્ય કરવું. એટલે વોલ્ટ છે કૃત્રિમ હાસ્ય કરીને કહી દે છે કે તમે બધા જ ખોટા છો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટ, હી સજેસ્ટ, તું માત્ર તારા પ્રોજેક્ટનું ધ્યાન રાખ. પ્રોજેક્ટ ચલાવનારને કહી દે છે, ચૂપડાવી દે છે કે તું તારા પ્રોજેક્ટ ચલાવવાનું કામ કર, બાકી તમે બધા ખોટા છો, મેં જે બનાવ્યું તે વાત સાચી છે. મીન્સ એ આ પેરેગ્રાફમાં સેલ્ફ કોન્ફિડન્સ દર્શાવે છે, વોલ્ટના આત્મવિશ્વાસને દર્શાવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ, વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ બધી જ બાબતોમાં પોતાની જાતને સાંકળતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન પોઈન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. હવે મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન, એક મિકી માઉસ ક્લબ ટીવી શો હતો, તેની એક વાર્તા કોન્ફરન્સ દરમિયાન વાર્તા કહેનાર સ્ટોરી ટેલર, જે સ્ટોરી મેન છે, પહેલાં વાર્તા સંભળાવે. પોઈન્ટર ઇન હેન્ડ, હાથમાં નકશો ચિત્ર દર્શાવતી લાકડી લઈને, સાયકલ સવારી કેવી રીતે કરવી નામની એક શ્રેણીનું સંક્ષેપમાં વર્ણન કરી રહ્યો. આઉટલાઇનિંગ અ સિક્વન્સ, એટલે સિક્વન્સમાં, સિક્વન્સમાં એટલે ઘટનાક્રમ, જે પ્રસંગ છે એનું વર્ણન એ કરી રહ્યો હતો, સંક્ષેપમાં વર્ણન કરી રહ્યો હતો કે કેવી રીતે સાયકલ ચલાવી શકાય, કાર્ટૂન કેરેક્ટર કેવી રીતે સાયકલ ચલાવી શકે, તેનું વર્ણન આ વાર્તા કહેનાર હાથમાં લાકડી લઈ અને વર્ણન કરતો હતો. અને આ મિકી માઉસ ક્લબ ટીવી શો દરમિયાન વોલ્ટ એ સાંભળી રહ્યો હતો. હવે સ્ટોરી ટેલરે કહ્યું, હી બિગેન, નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, એણે પહેલું વાક્ય કહ્યું કે માની લો કે તમારી સાયકલ પર સવાર થાવ છો. હવે જ્યારે તમે તમારી સાયકલ, યોર બાઇસિકલ ઉપર ગેટ ઓન થાવ છો, ગેટ ઓન એટલે સવારી કરવી, તમે જ્યારે તમારી સાયકલ ઉપર સવાર થાવ છો, આટલું બોલ્યો ને ત્યારે વોલ્ટે તેને અટકાવ્યો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટ તેને અટકાવે છે. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, તેવું કહે છે કે કોઈકની સાયકલ એમ કહો, તમારી સાયકલની જગ્યાએ તમારી સાયકલને બદલે કોઈકની સાયકલ એવું કહો. એવું કહેવા પાછળનો પર્પઝ શું? હી સે, રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. ફોર્ચ્યુનેટનો મતલબ થાય નસીબદાર,
એવું કહે છો કે યાદ રાખો કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેને પોતાની સાયકલ હોય. પોતાની સાયકલ હોય એટલું દરેક બાળક નસીબદાર હોતું નથી. ટૂંકમાં પેરેગ્રાફમાં એવું કહેવા માગે છે કે તે દરેક બાબતનું ખૂબ જ ઝીણવટપૂર્વક અવલોકન કરતો, માઇન્યુટલી ઓબ્ઝર્વેશન કરતો. એનું જે ઓબ્ઝર્વેશન હતું તે ખૂબ જ માઇન્યુટ હતું. બરાબર છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ કદાચ ઇલસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન એન્ડ ઇઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. મતલબ કદાચ બીજા બધા કરતાં ચડિયાતી ડિઝનીલેન્ડની વાર્તા, બીજા બધા કરતાં ડિઝનીલેન્ડની વાર્તા જે ખૂબ જ ચડિયાતી હતી તે વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો, ઇલસ્ટ્રેટ એટલે ઉદાહરણ પૂરું પાડવું, વોલ્ટ જે કંઈ બાબતમાં માનતો હતો તેને સાકાર કરવાની તેની જે દ્રષ્ટિ છે અને દ્રઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે તે ઇલસ્ટ્રેટ કરે છે કે એની જે સ્ટબોર્ન ડિટર્મિનેશન છે, સ્ટબોર્ન એટલે જિદ્દી કહેવાય અને ડિટર્મિનેશન એટલે નિર્ણય શક્તિ કહેવાય, તો એના ગુણ છે કે તેનામાં દ્રઢ નિર્ણય શક્તિ છે અને એને જે આઈડિયા જે માને છે, જે આઈડિયા જે એના જે વિચારો છે એ વિચારોને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને એ ઇલસ્ટ્રેટ કરે છે, એ પ્રતિસ્થાપિત કરે છે, દર્શાવે છે. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ એ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. મતલબ વર્ષોથી વોલ્ટ છે તે શું કરતો, તો એક નવા જ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજન પાર્ક બનાવવાનું સ્વપ્ન જોયા કરતો. વોલ્ટના જીવનનું એક સ્વપ્ન હતું કે એક નવા જ પ્રકારનું મનોરંજન પાર્ક બનાવવું, નવા જ પ્રકારનું, વિશ્વમાં ક્યાંય ન હોય તેવું એક મનોરંજન પાર્ક બનાવવું. ઇટ વુડ બી અ પોટપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય ફર્ટાઇલ ઇમેજિનેશન. જુઓ, પોટપુરીનો મતલબ થાય કલેક્શન, સંગ્રહ, અને કન્જર એટલે પેદા કરવું. અને એવું કહે છે કે પણ મનોરંજન પાર્કમાં, અરે વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં એની જે ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા સમન્વિત થયેલા તમામ વિચારોનો એક કુંભ હતો. મતલબ એવું કહે છે કે એની જે ફર્ટાઇલ ઇમેજિનેશન છે, ફળદ્રુપ વિચાર શક્તિ છે, ફળદ્રુપ કલ્પના શક્તિ છે, એનું જે સમન્વય છે એ આ મનોરંજન પાર્કમાં જોવા મળતું. બટ ધ આઈડિયાઝ ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન યુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, સીમ્ડ સો પ્રિપેસ્ચોરિયસ ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. પરંતુ એવું કહેવામાં આવે છે કે મનોરંજન પાર્કમાં અને વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં પણ કરોડો ડોલર હોમી દેવાનો એનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો, એટલે કે પ્રિપેસ્ચોરિયસ એટલે મૂર્ખામી ભર્યો હતો, કે તેનો ઉલ્લેખ એણે કોઈની આગળ કર્યો નહોતો, કોઈની આગળ એનો ઉલ્લેખ પણ એને ભાગ્યે જ કરી શક્યો. મતલબ એનો જે આઈડિયા હતો એ આઈડિયા એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો હતો, વિશ્વમાં એવો મનોરંજન પાર્ક બનાવવો કે જેની પાછળ કરોડો ડોલર ખર્ચવા પડે, અને કદાચ આ વિચાર લોકોના માટે મૂર્ખામી ભર્યો સાબિત થાય તેટલા માટે તેનો ઉલ્લેખ એણે કોઈને કર્યો નહોતો. હી જસ્ટ ક્વાઇટલી બિગિન પ્લાનિંગ. તે ફક્ત શાંતિથી પ્લાનિંગ જ કરવા લાગે, શાંતિથી એનું આયોજન કરવા લાગે. આયોજન કરવામાં એ હંમેશા વ્યસ્ત રહે, ગુપચુપ એનું આયોજન કરવા લાગે. નેક્સ્ટ પેરેગ્રાફ. એઝ યુઝ્યુઅલ
though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. मतलब इन्फ्यूज नहीं आवे छे, इन्फ्यूज એટલે પ્રેરણા આપવી. તેમ છતાં હંમેશ મુજબ જ્યારે એણે છેલ્લે અમને ફાઇનલી એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને એના પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા. એટલે ટૂંકમાં છેવટે જ્યારે એણે પ્રોજેક્ટ વિશે આ બધાને લેખકને જણાવે છે, એમની ટુકડીને જણાવે છે, ત્યારે પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવે છે. સમવન આસ્ક, કોઈકે એને પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કોઈકે એવું પૂછ્યું કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય, ખૂબ જ ઝડપથી જવાબ આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. તરત જવાબ આપ્યો કે આ સમગ્ર પૃથ્વી ઉપર અન્ય કશું ચડિયાતું ન હોય તેવું દેખાવું જોઈએ. તેને જવાબ આપ્યો કે પૃથ્વી ઉપર ડિઝનીલેન્ડ જેવું કોઈ પણ ન હોય તેવું દેખાવું જોઈએ, ટૂંકમાં વિશ્વનું શ્રેષ્ઠ મનોરંજન પાર્ક બનવું જોઈએ. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની, પ્રેડિક્ટેબલીનો મતલબ થાય પૂર્વધારણા કરવાની રીતે. તો પૂર્વધારણાની રીતે સૌથી પહેલાં તો આ અનુપમ સર્જનને ભેગા કરવા માટે પૈસા ઊભા કરવાની ખૂબ જ મુશ્કેલી નડી, પૈસા ભેગા કરવામાં ખૂબ જ તકલીફ થાય છે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પરંતુ છેવટે ડિઝનીલેન્ડ ખુલે છે ખરું, શરૂ થઈને જ રહ્યું. ઇન જુલાઈ 1955 ક્યારે ડિઝનીલેન્ડ શરૂ થાય છે, પણ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ શરૂ થઈને જ રહ્યું. શરૂઆતમાં પૈસા ભેગા કરવાની ખૂબ જ તકલીફ પડે છે, પરંતુ છેવટે ડિઝનીલેન્ડ ખુલે છે ખરું. ક્યારે ખુલે છે, તો જુલાઈ 1955. સિન્સ દેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. પહેલા જ દિવસથી એવું કહેવામાં આવે છે કે તે જ દિવસથી લઈ આજ સુધી વોલ્ટની કલ્પનાના આ અનુપમ સર્જનને જોવા લાખો લોકો આવ્યા છે. આ યુનિક ક્રિએશનને જોવા મિલિયન્સ ઓફ પીપલ ફ્લોક થયા છે. ફ્લોક એટલે ભેગા થયું, એકઠા થયું, લાખો લોકો આવ્યા છે. લાઇક અ કીડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનિંગ ટોય ઇન ધ વર્લ્ડ, વોલ્ટ યુઝડ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. નાના બાળકને નવું રમકડું આપી દીધું હોય તેમ, નાનું બાળક હોય એને જાણે નવું રમકડું, ચમકતું રમકડું, દુનિયાનું સૌથી ચમકતું રમકડું આપી દીધું હોય તેમ, તે લઈને વોલ્ટ કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો આખા એ પાર્કમાં ભટકતો. ટૂંકમાં વોલ્ટને એક નાના બાળકની જેમ સરખાવ્યો છે, કે જેમ નાના બાળકને કોઈ નાનું ચમકતું રમકડું હાથમાં આપ્યું હોય તેમ વોલ્ટ પણ આ પાર્કમાં એક નાના બાળકની જેમ, એક પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો આખા એ પાર્કમાં ડિઝનીલેન્ડમાં ભટકતો. લેટ્સ સી નેક્સ્ટ પેરેગ્રાફ. ટૂંકમાં ડિઝનીલેન્ડ આ પેરેગ્રાફ, લાસ્ટ પેરેગ્રાફ આપણે એટલું જોયું કે વોલ્ટે તેનું સ્વપ્નનું પાર્ક ડિઝનીલેન્ડની શરૂઆત 1955માં કરી હતી, જેમાં એણે લાખો કરોડો અબજો રૂપિયા ખર્ચી અને વિશ્વનું સૌથી મોંઘું, વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એમ્યુઝમેન્ટ પાર્ક ખુલ્લું મૂક્યું અને તેને જોવા લાખો લોકો ભેગા થયા. Now, let's see further. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. Overwhelming. Overwhelming નો મતલબ થાય કે અપ્રિતમ, યુનિક. મતલબ વોલ્ટના જે ક્રેઝી આઈડિયા, વોલ્ટના તુક્કાની, ક્રેઝી આઈડિયા એટલે તુક્કો જ કહેવાય, એની જે અપ્રતિમ સફળતા છે,
એ ડિઝનીના સંપત્તિમાં નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી લાવે છે, ડ્રામેટિક ચેન્જ લાવે છે, નાટ્યાત્મક ફેરફાર લાવે છે. ડિઝનીના નસીબમાં નાટ્યાત્મક ફેરફાર લાવે છે. એટલે ટૂંકમાં ડિઝનીલેન્ડ ખૂબ જ સફળ થાય છે. વોલ્ટના તુક્કાને ડિઝનીલેન્ડ ખૂબ જ સફળતા અપાવે છે, એની સંપત્તિમાં ખૂબ જ વધારો કરે છે. યેટ સક્સેસ નેવર ચેન્જ્ડ વોલ્ટ, તેમ છતાંય સફળતા વોલ્ટને બદલી શકતી નથી. વોલ્ટ ખૂબ જ સફળ થાય છે, પરંતુ સફળતા વોલ્ટને બદલતી નથી. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, તે ખૂબ જ સરળ વ્યક્તિ જ રહે છે. તે સીધો સાધો સરળ માણસ જ બની રહે છે. હી હેટેડ પાર્ટીઝ, તે પાર્ટીઓને મહેફિલોને પસંદ કરતો નથી. એન્ડ હિઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, અને રાત્રે બહાર નીકળવાનો તેનો ખ્યાલ કોઈ નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો જ મર્યાદિત હોય છે. જો રાત્રે એણે બહાર જમવા જવું હોય તો એક નાની રેસ્ટોરન્ટમાં જાય છે અને એક બર્ગર અને મરચું ચીલી ખાઈ અને તે પોતાના આ શોખને પૂર્ણ કરે છે. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્ટ વોઝ અ મિનિએચર રેલ રોડ. એનું જે એક્સ્ટ્રા વેગન્ટ એટલે અતિ ખર્ચાળપણો જે શોખ છે, એકમાત્ર અતિ ખર્ચાળપણો જે શોખ હોય તો એ છે મિનિએચર રેલ રોડ. મિનિએચર એટલે ખૂબ જ નાના કહી શકાય તેવા ગાડીના પાટા. દેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, તેના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં, તેના ઘરની ફરતે એક નાનકડો રેલ રોડ બનાવે છે. અને રેલ રોડ બનાવી અને તે એ પોતાના અતિ ખર્ચાળપણા શોખને પૂર્ણ કરે છે. આ સૌથી એનો મોંઘામાં મોંઘો શોખ હોય છે કે એના ઘરની ફરતે ટ્રેન પ્રત્યેનો જે પ્રેમ હોય છે તેના કારણે તે રેલવેના પાટા નખાવે છે. એક ફ્રેન્ડ એને પૂછે છે, લેટ્સ સી ધ નેક્સ્ટ પેરેગ્રાફ, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની. અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, એક મિત્ર એકવાર એને પૂછે છે કે આટલા બધા પૈસાનું તું શું કરીશ. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો વોલ્ટ સે, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. સ્ટુડિયો તરફ આંગળી ચીંધતા વોલ્ટ કહે છે કે એના વડે પેલા ક્ષેત્રને હું ફળદ્રુપ બનાવું છું, મતલબ ડિઝનીલેન્ડને હું ફળદ્રુપ બનાવું છું. ફિલ્ડ એટલે ડિઝનીલેન્ડ, ટૂંકમાં કમાયેલા બધા જ પૈસા તે ડિઝનીલેન્ડમાં ઉમેરે છે. એન્ડ ઇટ ઇઝ ટ્રુ દેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ હી કેમ. અને તે વાત સાચી છે કે વોલ્ટ જે છે તે જેટલી ઝડપથી પૈસા આવે છે તેટલી જ ઝડપથી તેણે કંપનીમાં પૈસાનું પરત રોકાણ કરે છે. જેટલી ઝડપથી પૈસા આવે છે તેટલી જ ઝડપથી તે ડિઝનીલેન્ડ કંપનીમાં, ડિઝનીલેન્ડમાં તે પોતાના પૈસાનું ફરીથી રોકાણ કરે છે. બીઈંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, સોલ્વન્ટનો મતલબ થાય દેવા ચૂકવી શકવાની સ્થિતિમાં હોવું. હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, મતલબ જ્યારથી ધંધો શરૂ કરો ત્યારથી માંડીને પહેલી વારે દેવાળીઓ બન્યો, જેનાથી વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી. પહેલી વાર એવું બન્યું કે દેવું ચૂકવી શકવાની સ્થિતિમાં હતો, ત્યારથી વોલ્ટે બીજા વિચારોને વિકાસ કરવાની તક મળી. ધીઝ ઇન્ક્લુડેડ, જેમાં સમાવેશ થાય છે, શેનો સમાવેશ થાય છે, ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, મિનરલ કાઇન્ડનો સમાવેશ થાય છે. મિનરલ કાઇન્ડ એ શું છે? તો સિયેરા પર્વતમાળામાં ઉપરની તરફ પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો પ્રદેશ, જ્યાં એ પોતાના પૈસાને ઇન્વેસ્ટ કરે છે મિનરલ કાઇન્ડમાં. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, બીજું શેમાં ઇન્વેસ્ટ કરે છે? તો કેલિફોર્નિયામાં આર્ટ ઇન્સ્ટિટ્યૂટ બનાવે છે. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, જ્યાં તે જમીનનું દાન કરે છે, લાખો ડોલર્સનું દાન કરે છે. એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ,
एंड मोस्ट एम्बिशियस ऑफ ऑल अने सौथी महत्वाकांक्षी कही शकाय तेवो जो प्रोजेक्ट होय तो ए कयो छे अ 100 मिलियन डॉलर डिज्नी वर्ल्ड एंड सीटी ऑफ टुमोरो इन फ्लॉरिडा सौथी महत्वाकांक्षी 100 मिलियन डॉलर नू डिज्नी वर्ल्ड अने फ्लॉरिडा में आवेलू सीटी ऑफ टुमोरो नो विकास मतलब 100 मिलियन डॉलर ना खर्चे ते डिज्नीलैंड अने सीटी ऑफ टुमोरो नू सर्जन करे छे आ एनो सौथी महत्वाकांक्षी प्रोजेक्ट छे नेक्स्ट पेरेग्राफ ट्रेजिकली इन द मिडस्ट ऑफ ऑल दिस एक्टिविटी वॉल्ट वॉज स्ट्राइकन विथ दिस फेटल इलनेस मतलब ट्रेजिकली अत्यंत दुखद पूर्वक आ बधी प्रवृत्तिओनी वच्चे वॉल्ट छे ए फेटल इलनेस फेटल एटले जीवलेण एक बीमारी छे तेमां सपड़ाय छे स्ट्राइकन विथ एटले नाथी पीड़ावो सपड़ावो वॉल्ट छे जीवलेण बीमारी एने लागू पड़े छे खूब ज बीमार पड़े छे आई हर्ड हिम रिफर टू दिस क्रूअल ब्लो ओनली वंस मैं वॉल्ट ने एक वार आ कुठारा घातनो उल्लेख करता सांभळ्यो हतो क्रूअल ब्लो नो मतलब कठोर आघात जीवन में पहली वक्त एने दुखी थता मैं एने सांभळेल एने कह्युं हतुं वॉट एवर इट इज आई हेव गॉट ही टोल्ड मी डोंट गेट इट एने मने कह्युं के मने जे व्याधि थयो छे कोईने पण न थाय मने जे आ रोग थयो छे ए कोईने खरेखर थाय नहीं पहली वक्त लेखके आ कुठाराघात એટલે આઘાત છે સાંભળ્યું છે આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઈડ રોય ડિઝની છે એ મર્યો એની આગલી રાત્રે એ હોસ્પિટલમાં એની મુલાકાત લે છે ઓલ ધો ડેસ્પરેટલી ઇલ હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ ડેસ્પરેટલી એટલે ગંભીરપણે બીમાર હોવા છતાં પણ મરવાની એ મૃત્યુ પામે એની આગલી રાત્રે પણ તેના સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યો હતો તેમ જ તેનું મન ભવિષ્યની યોજનાઓના આયોજન જ કરતું હતું ભયંકર માંદો હોવા છતાં પણ તેના મરવાની આગલી રાત્રે પણ તે ભવિષ્યના યોજનાઓનું આયોજન કર્યા કરતો હતો લાસ્ટ પેરેગ્રાફ વોલ્ટ યુઝડ ટુ સે દેટ डिज्नीलैंड वुड नेवर बी फिनिश्ड वॉल्ट हमेशा एवं कहते कि डिज्नीलैंड खत्म थवा सर्जायू ज नहोतुं एंड इट नेवर विल अने एनो कदी अंत आवशे पण नहीं डिज्नीलैंड कदी खत्म थशे नहीं अने तेनो खत्म थवानो अंत मीन्स एनो अंत पण कदी आवशे नहीं आई लाइक टू थिंक टू देट वॉल्ट डिज्नीज इन्फ्लुअंस विल नेवर बी फिनिश्ड અને હું પણ એમ જ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારે અંત નહીં પામે વોલ્ટ ડિઝનીના પ્રભાવનો પણ કદી અંત થશે નહીં દેટ થ્રુ હિઝ ક્રિએશન્સ કારણ કે તેના સર્જનો દ્વારા ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ આવનારી પેઢી પણ તેને વર્ણવ્યું હતું તે પ્રમાણે તેના ગુણગાન ગાશે તેના સ્તુતિગાન કરતી હશે કેવી રીતે સ્તુતિ એના આવનારી પેઢી તેના સર્જનના ગુણગાન ગાશે એક વખત એણે ઉલ્લેખ્યું હતું કે દેટ પ્રિસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિઈંગ એટલે કે દરેક માનવમાં એક મૂલ્યવાન અમર કશું એવું રહેલું છે દરેક માણસની અંદર પ્રિસિયસ એટલે કિંમતી એજલેસ એટલે મૂલ્યવાન ગુણ જ રહેલા હોય છે ભગવાને દરેક મનુષ્યમાં મૂલ્યવાન અને અમર કંઈક આપેલું હોય છે વિચ મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય્સ કે જે આપણને બાળકના રમકડા રમવા એન્ડ લાફ એટ સિલી થિંગ્સ એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ શુલક બાબતો તરફ હસવા તેમજ બાથ ટબ કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે દરેક માણસમાં એક મૂલ્યવાન અમર એવું કશુંક રહેલું હોય છે જે આપણને બાળકના રમકડા રમવા લાફ એટ ધ સિલી થિંગ્સ એટલે કે ખૂબ જ ક્ષુલભ બાબતો તરફ હસવા એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ સ્વપ્ન અને બાથ ટબમાં ગાવા તરફ આપણને
દોરી જાય છે. મતલબ આ પાઠમાં વોલ્ટ ડિઝની છે એ કદી ભૂલી ન શકાય તેવા અમર વ્યક્તિત્વનું વર્ણન તેના ભાઈ રોય ડિઝની દ્વારા વર્ણવામાં આવ્યું છે. તો મિત્રો, આ આપણો બીજો પાઠ હતો, યુનિટ નંબર 2, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની, જેનું ખૂબ જ સુંદર વર્ણન રોય ડિઝની દ્વારા કરવામાં આવ્યું છે. તો મિત્રો, આઈ હોપ તમને આ પાઠમાં ખ્યાલ આવી ગયો હશે. ખૂબ જ સરળ ભાષામાં, ગુજરાતીમાં વિસ્તારથી મેં એને સમજાવ્યું છે. આપણે આ પાઠને ફરીથી એકવાર વાંચવો, સમજવો, અને એની જે એક્સરસાઇઝ છે, બોર્ડમાં પૂછાય તે એક્સરસાઇઝ છે, તેને વર્કબુકમાંથી આપણે વર્કશીટ દ્વારા સમજીશું. એ પણ આપણે સોલ્વ કરી અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. સો સ્ટુડન્ટ્સ, આઈ હોપ યુ કુડ અન્ડરસ્ટેન્ડ, યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. આઈ થિંક યુ ડુ નોટ હેવ એની પ્રોબ્લેમ. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ યુનિટ સો મચ. ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ, દેન યુ કેન કોન્ટેક્ટ મી, યુ કેન કોન્ટેક્ટ મી પર્સનલી, યુ કોલ મી પર્સનલી. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ એઝ અર્લી એઝ પોસિબલ. ઓકે, થેન્ક યુ, બાય, હેવ અ નાઇસ ડે.